શું તમે IAS IPS બનવા માંગો છો? શું તમે UPSC ની પરીક્ષા આપવા માંગો છો? કેવી રીતે કરશો UPSC GPSC ની તૈયારી? જુઓ વિશેષ માર્ગદર્શન પ્રફુલ્લ ગઢવી સાથે. નમસ્કાર મિત્રોન, આપનું સ્વાગત છે ગઢવી કરિયર એકેડેમી ગાઈડન્સમાં. મિત્રો, આજકાલ જે પણ બધું અનામત ચાલે છે તે શેના માટે? સરકારી નોકરી માટે હોય છે. અને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા કોને ન હોય? દરેક વ્યક્તિના મનમાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય છે. તેના માટે ઘણા બધા લોકો મહેનત પણ કરતા હોય છે, પણ તે મહેનતનું ફળ કોને કેટલું મળે છે તે મહત્વનું છે. કારણ કે જે પ્રકારે મહેનત થઈ હોય એ પ્રકારે તેનું ફળ મળતું હોય છે, અને ઘણાને સરકારી નોકરી મળી પણ જતી હોય છે, અને ઘણા ફરી પાછા તેના માટે પ્રયત્નો કરતા હોય છે. પણ તેના માટે પ્રયત્નો કેવી રીતે કરવા, તેના વિશે જાણકારી કેવી રીતે મેળવવી, અને તે ક્યારે બહાર પડે છે આપણને ઘણીવાર ખબર પણ નથી હોતી. યુપીએસસી જેની પરીક્ષા આપવી ઘણી અઘરી હોય છે એવું લોકોના દિમાગમાં હોય છે, પણ જો પ્રોપર ટ્રેનિંગ લેવામાં આવે તો યુપીએસસીની પરીક્ષા આસાનીથી આપી શકાય છે અને આપણે સરકારી નોકરી મેળવી શકતા હોઈએ છીએ. યુપીએસસીની પરીક્ષા આપીને આપણે કેન્દ્રીય સરકારી નોકરી મેળવતા હોઈએ છીએ, કેન્દ્રમાં સરકારી નોકરી મેળવતા હોઈએ છીએ. તો આ જ વિષયનો અમારો આજનો વિશેષ જે પ્રોગ્રામ છે તેમાં અમારી સાથે જોડાયા છે પ્રફુલ્લ ગઢવી, અને તેઓ માર્ગદર્શન આપશે. પ્રફુલ્લભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રભુભાઈ, સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે યુપીએસસીની પરીક્ષા જે હોય છે, લોકો તેનાથી ઘણા ભયભીત હોય છે, તો યુપીએસસીની જાહેરાત ક્યારે આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે? અહીંયા આપણે યુપીએસસીની જાહેરાત અંગેની વાત કરીએ તો જે યુપીએસસીની જે જાહેરાત છે એ જાહેરાતમાં અત્યારે જે એની જાહેરાત આવી એમાં 1,079 જેટલી જગ્યાઓની જાહેરાત આવી છે. એ 1,079 જગ્યાઓની અંદર અત્યારે 27 એપ્રિલના દિવસથી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ, અને 27 એપ્રિલથી ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ છે એની અંદર 27 મે સુધી ફોર્મ ભરી શકાશે. અહીંયા આપણે યુપીએસસીની વાત કરીએ તો જનરલી ગુજરાતની અંદર જ્યારે પણ આ પરીક્ષા અપાતી હોય ત્યારે વર્ષે એના દર વર્ષે જ્યારે જાહેરાત આવતી હોય તો એ જાહેરાતની અંદર 25,000થી લઈ અને 50,000 સુધીના અલગ અલગ જિલ્લાઓની અંદરથી ફોર્મ ભરાતા હોય. પહેલાં યુપીએસસી માટે માત્ર એક જ કેન્દ્ર હતું અને અમદાવાદમાંથી પરીક્ષા આપી શકાતી, એટલે કે આખા ગુજરાતના બધા જ છોકરાઓ અમદાવાદની અંદર જે નક્કી થયેલી તારીખ હોય એ તારીખે અહીંયા પરીક્ષા આપવા માટે આવતા. એટલે ઘણી વખત એવું બનતું કે બધા એવું વિચારતા કે બે દૂર છે એટલે પરીક્ષા આપવા જવું નથી. અત્યારે ગુજરાતની અંદર બે કેન્દ્ર ફાળવેલા છે, એક રાજકોટ અને બીજું અમદાવાદ. તો અહીંયા જે યુપીએસસીની જાહેરાત આવી છે ખરેખર આમ અઘરી પરીક્ષા કહી શકાય, પણ જો સૌથી પહેલા આપણે એનું ફોર્મ ભરીએ તો પહેલી ત્યાંથી શરૂઆત થઈ જાય કે કેવી રીતે એની પરીક્ષા આપવી. ધારો કે અહીંયા એના ટ્રાયલ આપવામાં આવેલા છે કે 6 ટ્રાયલ, 7 ટ્રાયલ અથવા તો 37 વર્ષની ઉંમર સુધી. પણ જો ફોર્મ તમે ભર્યું છે, એકવાર તમે પરીક્ષા આપી છે અને પછી એની કદાચ તકલીફ પડી છે તો બીજી વખત અપાય. એવું નહીં કે તમે યુપીએસસીની પરીક્ષા આપો એટલે ફર્સ્ટ ટ્રાયલ જ ત્યાં પાસ થઈ જવાય. એટલે સૌથી પહેલાં તેની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, તમારે પ્રિલિમ પરીક્ષાનું ફોર્મ જે છે એ ઓનલાઈન યુપીએસસી ની જે વેબસાઇટ છે www.upsc.gov.in એના ઉપરથી ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકાશે. એની અંદર જ તમારે જે મુખ્ય પરીક્ષા આવે એના માટેનો કોઈ પણ એક સબ્જેક્ટ રાખવાનો હોય કે જેના બે પેપર આવતા હોય, એ પ્રિલિમ પરીક્ષા વખતે જ તમારે જે ફોર્મ ભરતી વખતે નક્કી કરી લેવાનો હોય. એ બાબત તમારે ઓનલાઈન અત્યારે જે આપણે ફોર્મ ભરીએ એની અંદર જ ભરી દેવાનું હોય. એટલે અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ 27 મે સુધી ચાલશે. એટલે સૌથી પહેલાં તો યુપીએસસીની પરીક્ષા આપતા પહેલાં એનું ફોર્મ ભરી દેવું જોઈએ, અને ફોર્મ ભર્યા પછી એની સંપૂર્ણ તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ. અને 3-4 વર્ષનો સમયગાળાનું પ્લાનિંગ જ કરવું જોઈએ કે ગમે એમ કરી અને યુપીએસસી પાસ કરી આઈએએસ આઈપીએસ આઈએફએસ એવી કોઈ પણ આપણે જોબ મેળવી છે. બિલકુલ પ્રફુલ્લભાઈ, જેવી રીતે આપણે પહેલા જગ્યાઓ વિશે વાત કરી, 1,000થી ઉપર જે જગ્યાઓ છે, પણ તેમાં કેટલી જગ્યા જનરલ કેટેગરી અથવા તો જેને કહેવાય કે અનામત માટે ફાળવેલી છે એવી કઈ કઈ જગ્યાઓ છે? અહીંયા આપણે વાત કરીએ તો યુપીએસસીની જે બધી જાહેરાત આવતી હોય એની અંદર કેન્દ્રીય લેવલે એક ફિક્સ છે કે ભાઈ ધારો કે એસસી એસટી છે બરાબર, તો એસસી એસટીનું જે અનામત છે 15%, 7% એના રેશિયા મુજબ એ રહેતું હોય. અહીંયા જે ઓબીસી છે એની 27% અનામત મુજબ એની જે સીટ છે એ 1,079ની અંદરથી આવતી હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે આઈએએસ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ આવી કુલ ગણી અને 27 જેટલી અલગ અલગ પ્રકારની જે કેડર આવેલી હોય એમાં દરેકની અંદર જે જગ્યાઓ છે એક ફિક્સ કરેલ. ધારો કે આપણે વાત કરીએ તો 1,079 જે જગ્યાઓ છે એની અંદર કેન્દ્રીય લેવલની જમ્મુ કાશ્મીરમાં અથવા તો જે અંદમાન નિકોબાર છે એની અંદર કેડર 1માં જે આવતા હોય એ પ્રકારની બધી સીટો ત્યાં ફિક્સ કરેલી હોય કે આ આ જગ્યાએ આ રાજ્યની અંદર આઈએએસની જે તે રાજ્યે માંગણી કરી હોય
એ મુજબ એની આઈએસ ની આઈપીએસ ની બધી જગ્યાઓ મંજૂર થતી હોય. સૌથી પહેલા અહીંયા મૂળ વસ્તુ છે મેરિટ. પહેલા પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા પછી મુખ્ય પરીક્ષાનું મેરિટ બનાવો, નહીં તો કોઈ એવું વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મારે આઈએસ બનવું છે, પણ જો એ મેરિટમાં નથી આવતા તો એને આઈએસ ની પોસ્ટ નથી મળતી. અહીંયા જનરલી કેવું હોય કે 1 થી 27 પ્રકારની અલગ અલગ જેટલી સેવાઓ છે, જે બધી ક્લાસ વનની એટલે કે સુપર ક્લાસ વન જ કહી શકાય, પણ એની અંદર આઈએસ છે એ બનવા માટે બધા જ વ્યક્તિઓ તૈયારી કરતા હોય, એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આ જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે એને માટે બધાને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે આઈએસ બને, એટલે આ જે યુપીએસસીની પરીક્ષા છે ને એ મોટાભાગે આઈએએસના પરીક્ષાની નામથી ઓળખાતી, એટલે બધા એવું વિચારે કે ભાઈ આઈએસની કેટલી સીટ હશે. અહીંયા જોઈએ તો દર વર્ષે 100, 200, 300 જે મુજબ ઇન્ડિયન ગવર્મેન્ટને જરૂરિયાત લાગે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આઈએએસ આટલા લેવાના છે, એ મુજબ દરેક રાજ્યવાર એની જાહેરાત જે હોય એની કમ્બાઇન્ડ કરી અને આ એડની અંદર એડ થતું હોય. બિલકુલ પ્રફુલભાઈ, જો વાત કરીએ તો લાયકાત ઘણી મહત્વની હોય છે, તો લાયકાત શું છે આ જે પરીક્ષા આપવાની છે તેના માટે? અહીંયા આપણે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે ગ્રેજ્યુએટ થયેલો હોય બરાબર, એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. ગ્રેજ્યુએશનની વાત કરીએ તો અહીંયા જે આખી યુપીએસસીની જે જાહેરાત આવેલી છે એ જાહેરાતની અંદર 1 ઓગસ્ટ 2016 દિવસે એ વ્યક્તિની ઉંમર જે છે એ 21 થી 32 વર્ષની અંદર હોવી જોઈએ બરાબર. અને બીજી એક વાત કરીએ તો ત્યાં સુધી એનું ક્વોલિફિકેશન એટલે કે ગ્રેજ્યુએટ થયેલો હોય, એનો મતલબ એવો થયો કે 1 ઓગસ્ટ 2016 સુધી કોઈ પણ વ્યક્તિએ છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય, એમબીબીએસમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, એફઆઈએસ હોય, બીએ બીકોમની જે એનું ટીવાય પૂરું થવા આવેલું હોય, એ બીએ કે બીકોમનું ટીવાયનું કમ્પ્લીટલી લાસ્ટ સેમેસ્ટર હોય અને એને પરીક્ષા આપી દીધી હોય, એ દરેક વ્યક્તિ અહીંયા રિઝલ્ટ જેનું જાહેર ના થયું એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. કેમ કે આ જે આઈએએસની પરીક્ષા છે એની શરૂઆત પ્રિલિમ પરીક્ષા 7 ઓગસ્ટના દિવસે લેવાશે, ત્યારબાદ ડિસેમ્બરની અંદર એની મેન્સ એક્ઝામ લેવાશે અને એના પછી એનું ઇન્ટરવ્યુ થશે, એટલે કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ આ વર્ષે પરીક્ષા આપી હોય તો એ એની અંદર પાસ થઈ જાય તો એ પરીક્ષા માટે એલિજિબલ કહેવાય. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ, કોઈ પણ શાખાની અંદર ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હશે, એ ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ આ યુપીએસસીનું ફોર્મ ભરી શકશે. બિલકુલ બિલકુલ. તો જે રીતે વાત કરીએ કે ઉંમર એક ખાસ નડતી હોય છે, ઘણી બધી વાર એવું થતું હોય છે કે જ્યારે આપણે પરિપક્વ થયા હોય છે આ પરીક્ષા આપવા માટે ત્યારે ઘણી વાર ઉંમર નીકળી ગઈ હોય છે અને લોકોને ખબર પણ નથી હોતી કે તેમની ઉંમર એના માટે લાયક છે કે નહીં. તો ઉંમર મર્યાદા કેટલી હોય છે? કારણ કે ઘણી વાર એનામાં પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે કે અમુક જે એસસી એસટીમાં આટલી, ઓબીસીમાં આટલી, તો એ પ્રકારે ઉંમરની મર્યાદા શું છે? અહીંયા ઉંમર મર્યાદાની વાત કરીએ તો પહેલાં એવું હતું કે ભાઈ 21 થી લઈ અને 30 વર્ષની ઉંમર હોય એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકતી. એની અંદર અત્યારે નવો થોડો ફેરફાર 2013 પછી આવેલો છે કે ધારો કે જે 2013 પછી આખું નવેસરથી આખું એનું પેપર લેવાતું બરાબર, અને એની સિસ્ટમમાંથી આખી ચેન્જ કરવામાં આવી કે પહેલા કોઈ પણ એક સબ્જેક્ટ હતો એ પ્રિલિમ પરીક્ષાની અંદર નક્કી કરવાનો હતો કે આ સબ્જેક્ટ છે એ ચોઇસ કર્યા પછી એની અંદર એક જનરલ સ્ટડીનું પેપર આવતું. અહીંયા બંને પેપર હવે કમ્પલસરી થઈ ગયા કે એમાં કોઈ ચોઇસ કરવાની પ્રિલિમ પરીક્ષાની અંદર આવતી નથી, એટલે એમાં ઉંમર મર્યાદામાં 2 વર્ષનો વધારો 2013 પછી થયો. એટલે અત્યારે કોઈ પણ વ્યક્તિ જે ઓપન કેટેગરીની હોય એ 21 થી લઈને 32 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી પરીક્ષા આપી શકશે. એની અંદર કોઈ વ્યક્તિ ઓબીસી કેટેગરીની હોય તો એ વ્યક્તિ અહીંયા એને બીજા આપણે ઉપર ગણીએ તો 3 વર્ષની છૂટછાટ આપી, એટલે એને 32ની અંદર બીજા 3 ઉમેરા એટલે કે 35 વર્ષ સુધી એ વ્યક્તિ જે છે એ અહીંયા ફોર્મ ભરી શકશે. અને બીજી એક વાત આપણે કરીએ કે અહીંયા જે કોઈ પણ વ્યક્તિ એસસી એસટીમાં આવતા હોય તો એ 37 વર્ષની ઉંમર સુધી એ વ્યક્તિ અહીંયા યુપીએસસીની પરીક્ષા આપી શકશે. બીજી એક વાત આપણે કરીએ તો આ જે ઉંમર મર્યાદા છે એની અંદર એક ખાસ મુખ્ય વસ્તુ ટ્રાયલ છે, એટલે કે ઘણીવાર એવું બને કોઈ વ્યક્તિએ પહેલી વખત પરીક્ષા આપી અને એની સંપૂર્ણ તૈયારી ના હોય અને એ વ્યક્તિ અહીંયા પ્રિલિમની અંદર ફેલ થઈ તો એનો ટ્રાયલ ગણી જતો હોય. એટલે જે ઓપનની વ્યક્તિ છે એ મેક્સિમમ 6 ટ્રાયલ સુધી આ પરીક્ષા આપી શકશે, જે ઓબીસીની અંદર આવતા હોય એ 9 ટ્રાયલ સુધી પરીક્ષા આપી શકશે, અને એસસી એસટી હોય એ 37 વર્ષની ઉંમર સુધી 21 થી 37 વર્ષ એમાં કોઈ ટ્રાયલ ગણવાનો આવશે નહીં, એટલે કે 21 વર્ષથી પરીક્ષા એ આપે અને કદાચ ધારો કે ફેલ થાય તો એ 37 વર્ષ સુધી એ પ્રયત્ન કરી શકશે અને એની અંદર એ ઉત્તીર્ણ થાય તો યુપીએસસીની અંદર કોઈ પણ કેડરમાં એમને જોબ મળી શકે. બિલકુલ બિલકુલ. તો પ્રફુલભાઈ, જે રીતે વાત કરીએ તો જે આ બધી સરકારી નોકરીઓ હોય છે, લોકોને એવું લાગતું હોય છે કે આના માટેની પરીક્ષા હોય તેની ફી પણ ઘણી બધી હોય છે, જેના કારણે ઘણીવાર તેઓ ફોર્મ પણ ભરતા નથી હોતા. તો તેની ફી કેટલી હોય છે, એટલે ફી સ્ટ્રક્ચર કેવું હોય છે? આ તમારી જે મુખ્ય બાબત છે બરાબર ફી બાબતની, અને એ ખરેખર આ ચર્ચાને પાત્ર છે. ધારો કે આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારની બેંકની પરીક્ષા લેવાતી હોય તો એ લોકોની 600 રૂપિયા ફી હોય બરાબર. હવે એમાં બેંકમાં પેલો ક્લાર્કમાં જ લાગતો હોય અથવા તો મેનેજરમાં લાગતો હોય, અહીંયા આઈએએસ આઈપીએસ આઈએફએસ એટલે કે તમે જો તો એકદમ ઉભાદાર જોબ આઈએએસ એટલે કે એ કોઈ પણ જિલ્લાના કલેક્ટર હોય
आईपीएस એટલે કે કોઈ પણ જિલ્લાના ડીવાયએસપી કે ડીએસપી કે એસપી હોય અને આઈએફએસ એટલે ફોરેન ની અંદર રાજદૂત તરીકે ભારતીય સેવાઓમાં જતા હોય અહીંયા એની જે યુપીએસસી ની પરીક્ષા છે એની 100 રૂપિયા માત્ર ફી છે બરાબર એટલે કે જે એસસી એસટી ઓબીસી અને મહિલાઓ હોય તો આ વ્યક્તિ એની અંદર ફી ભરવાની થતી નથી એ સિવાયના જે પણ વ્યક્તિ હોય એને અહીંયા ઓબીસી ની અંદર જે આવતા હોય એને ફી ભરવાની ઓપન કેટેગરી ની અંદર જે આવતા હોય એને ફી ભરવાની અહીંયા માત્ર 100 રૂપિયા ફી છે પહેલા 50 રૂપિયા હતી અત્યારે જે આખું નવી સિસ્ટમ 2013 થી આખું જે આવ્યું પહેલા પ્રિલિમના બે કમ્પલસરી પેપર ત્યારથી 100 રૂપિયા ફી છે એટલે કે ભારતની કોઈ પણ પરીક્ષા જે હોય બરાબર એ તમે યુપીએસસી સિવાયની બેન્કિંગની કેવી અધર કોઈ આવતી હોય પરીક્ષા સ્ટાફ સિલેક્શનની કે આની તો એની ઘણી વખત આપણે જોઈએ ને તો 300 કે 400 રૂપિયા ફી એની કમ્પેરમાં અહીંયા ફી આપણે 100 રૂપિયા જ જોવા મળે છે પણ અહીંયા મહેનત જે છે એ સૌથી વધારે કરવી પડે તો જ અહીંયા સફળતા મળી શકે જી જી તો આગળ આપણે એ જાણીશું કે આપણા નજીકના કેન્દ્રો કયા છે કારણ કે આપણે ખાસ કરીને આપણા નજીકના કેન્દ્રો હોય તેને ખાસ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે નજીકમાં આપણે પરીક્ષા આપવા જઈ શકીએ તો આગળ આ વિશે આપણે જાણીશું હાલમાં સમય થયો છે એક વિરામનો મારે જીપીએસસી પાસ કરવી છે યુપીએસસી પાસ કરવી છે જુનિયર ક્લાર્ક કે ઓફિસ આસિસ્ટન્ટ તલાટી પીએસઆઈ કે કોન્સ્ટેબલ આઈએએસ આઈપીએસ મામલતદાર ટીડીઓ ડીડીઓ ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કેરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો ગઢવી કેરિયર એકેડેમી નરોડા અમદાવાદ 9601338206 हर घर में अब एक नया अभ्यास बिस्कुट की दुनिया में एक नया एहसास मैदा धीरे धीरे हमारे पेट में तथा कोलेस्ट्रॉल व ट्रांस फैट हमारे हृदय की धमनियों में जमा हो जाता है और हम हार्ट अटैक ब्लड प्रेशर और पैरालिसिस जैसी जानलेवा बीमारियों के शिकार हो जाते हैं अतः मैदा कोलेस्ट्रॉल व ट्रांस फैट रहित पतंजलि बिस्कुट खाइए और सदा स्वस्थ रहिए क्योंकि शुद्ध आहार ही स्वस्थ जीवन का आधार है रणवीर माला जप मेरे नाम का ये मामला है आराम का ये आराम का मामला रूपा फ्रंटलाइन ये आराम का मामला है નો પ્રોબ્લેમ પરસેવો બહુ થાય છે જરૂરી નથી કે વાસ પણ આવે વાસ લાવે છે છુપાયેલા જંતુઓ લાઈફ બોય લેમન ફ્રેશ આપે 10 બીમારી વાળા જંતુઓ અને પરસેવાની દુર્ગંધ જેવી સમસ્યાઓ સામે સુરક્ષા લાઈફ બોય લેમન ફ્રેશ ચાય બનાને કા ભી અપના અલગ મજા હૈ વો ચુનિંદા પત્તીઓ કી મહેક જરા સી પત્તી મે બાત બન જાય વાઘ બકરી મિલી ચાય મજા આ જાય Tresemme brand jene professionals use kare che ana leading edge products tumne aape strength to style jethi mare salon style hai ghare have 56 special price par aapo tamari twacha ne taajgi bhariyo poshan dove fresh moisture ama chhi kakri green tea ane 1/4 moisturizing cream e twacha ne aape unde thi poshan ane banavi tene smooth ane plump dove fresh moisture કેટલું સારું લાગે છે ને જ્યારે તમારી અપેક્ષા ઓછી હોય અને મળે છે વધારે જેમ કે ઝિયોક્સ મોબાઈલ ફોન્સ જેમાં એક નહીં બે નહીં પણ જેમાં છે 24 ફીચર્સ ઝિયોક્સ મોબાઈલ્સ ફાયદાની વાત વાવ મમ્મી સુપરસ્ટાર ઓટોગ્રાફ પ્લીઝ પેન પ્લીઝ 1 2 3 4 ચાર સંતુર સાબુ હવે ચાર સંતુર સાબુ સાથે 1 રૂપિયાની પેન બિલકુલ મફત બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ કે સરકારી જે પરીક્ષા છે તે કઈ રીતે એટલે કે યુપીએસસી ની પરીક્ષા કઈ રીતે આપી શકાય અને તેના માટેના જે મહત્વની જે વાતો છે તે આપણે જાણી રહ્યા છીએ અમારી સાથે જોડાયેલા છે પ્રફુલ્લ ગઢવી પ્રફુલ્લભાઈ જે આપણે આગળ વાત કરી કે ગુજરાતમાં કયા કયા કેન્દ્ર પરથી પરીક્ષા આપી શકાય કારણ કે લોકો એમના નજીકનું કેન્દ્ર હોય છે એ જ પસંદ કરતા હોય હા આપણે ત્યાં ગુજરાતની અંદર એક આ બહુ મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવી હોય તો નજીકનું કેન્દ્ર હોય તો આપવા જવાનું તે વિચાર કરે કે જવા દેને હવે આપ દૂર જવું પાસ થવાય ના થવાય તૈયારી બરાબર ના કરી હોય તો નહીં આપવું એટલે અહીંયા જોઈએ ને તો રાજકોટની અંદર એક કેન્દ્ર નવું ફાળવ્યું છે 2013 પછીમાં અને અમદાવાદ એટલે કે ગુજરાતની અંદર માત્ર બે કેન્દ્ર ઉપરથી યુપીએસસીની પરીક્ષા આપી શકાશે બિલકુલ
તો જો વાત કરીએ કે તબક્કાઓ, અલગ અલગ તબક્કાઓ હોય છે આમાં, તો કુલ કેટલા તબક્કાઓ આ પરીક્ષામાં હોય છે? અહીંયા આપણે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ અને મુખ્ય પરીક્ષાની વાત કરીએ અને એનું ઇન્ટરવ્યુ, એટલે કે યુપીએસસીના કુલ ત્રણ તબક્કા. અહીંયા જે ત્રણ તબક્કા છે એમાં જે પ્રિલિમ પરીક્ષા છે એમાં ઓલ ઇન્ડિયા લેવલે જે પ્રિલિમ પરીક્ષા લેવાય તો ઘણી વખત એવું બને કે 25-1 લાખની ઉપરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, એટલે જ્યારે આવી પરીક્ષા થતી હોય ત્યારે ઓલ ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન, એટલે થોડી ઘણી તૈયારી હોય એ વ્યક્તિ અહીંયા પાસ થાય એવી પૂરી શક્યતાઓ રહેતી નથી. બીજો તબક્કો જે છે એને મેન્સ એક્ઝામ કહેવાય, એટલે કે પ્રિલિમમાં 200 માર્કનું જે જનરલ સ્ટડીનું પેપર છે એ આવતું હોય, બીજું પેપર 2 છે એ એની અંદર ઇંગ્લિશ અને મેથ્સ રિઝનિંગ આવતું હોય, એટલે કે પ્રથમ પેપર જે છે ને એની અંદર મેરિટ લાવવાનું થાય, અને બીજું પેપર જે આપેલું છે એ બીજા પેપરની અંદર એને ક્વોલિફાઈંગ એટલે કે 33-34% માર્ક્સ લાવવાના હોય, એટલે કે 66 ઉપર માર્ક્સ લાવે એ પાસ કહેવાય, પણ મેરિટની અંદર જે પ્રથમ પેપર છે એ ગણાયાનું, એટલે એ પાસ થયા પછી મુખ્ય પરીક્ષાનું મેરિટ કરવું પડે કે જેની અંદર પ્રિલિમનું મેરિટ ગણાતું નથી. એટલે અહીંયા જે મુખ્ય પરીક્ષા છે એમાં કુલ 7 જેટલા પેપર આવતા હોય, એની અંદર જનરલ સ્ટડીના કુલ 4 પેપર આવે જે દરેક 250 માર્ક્સનું હોય, એટલે કે એ જે સામાન્ય જ્ઞાન છે એ જનરલ સ્ટડીના 4-4 પેપર 1000 માર્કના સૌથી વધારે એની અંદર એનું વેટેજ આવતું, એટલે સૌથી વધારે તૈયારી એમાં કરવી જોઈએ. બીજી આપણે એની અંદર વાત કરીએ તો એક વૈકલ્પિક વિષય પસંદ કરવાનો, એના 250 માર્કનું એક, એવા 2 પેપર્સ આવતા હોય, એટલે કે 500 માર્ક જે છે એ તમે ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ અથવા તો જાહેર વહીવટ, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, આવો કોઈ પણ એક સબ્જેક્ટ રાખો જેની અંદર તમારી માસ્ટરી અને તમે સૌથી વધારે માર્ક્સ એમાં ખેંચી શકતા હોય તો તમારા 1300 કે 1500 ઉપર માર્ક્સ જાય તો અહીંયા આઈએએસ થવાની શક્યતા વધી જાય. રહી વાત છેલ્લે ઇન્ટરવ્યુની, તો ઇન્ટરવ્યુ જે છે એ 275 માર્કનું ગણાતું હોય, એટલે કે આખી જે પરીક્ષા છે એ 2075 માર્ક, એટલે આમ તો 2100 માર્કની પરીક્ષા છે આખી, પણ એમાં 25 માર્ક ત્યાં ઓછા કરેલા કે ઓલ ઓવર પરફોર્મન્સ હોય એના આધારે 25 માર્ક્સની અંદરથી એને માર્ક્સ એને આપવામાં આવતા હોય, એટલે કે ઇન્ટરવ્યુ જે 275 માર્ક્સનું, એમાં ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિનું આઈએએસની અંદર ઇન્ટરવ્યુ સારું ગયું હોય તો એ નીચે એને આઈપીએસ કે એવું મળ્યું હોય તો એની જગ્યાએ આઈએએસ મળી જાય. જ્યારે ઘણી વખત મેન્સ પરીક્ષામાં સારા આવ્યા હોવા છતાં જો ઇન્ટરવ્યુનું બરાબર ના જાય અને અંદર માર્ક્સ એના 100ની અંદર આવતા રહે તો ઘણી વખત આઈએએસ બનવાનો ચાન્સ જતો રહે અને બીજી કોઈ જે 1-27 કેડર છે એની અંદર એને જોબ મળતી હોય. બિલકુલ. તો હવે જે વાત કરીએ કે પ્રિલિમ પરીક્ષા જે સૌથી પહેલા લેવાતી હોય છે, પ્રિલિમ પરીક્ષામાં કેટલા પેપર્સ હોય છે? અહીંયા જે પ્રિલિમ પરીક્ષા છે એ સૌથી પહેલા તો મૂળ આધાર છે, કેમ કે ઓરિજિનલ જે કોમ્પિટિશન છે ને એ ઓલ ઇન્ડિયા લેવલે પ્રિલિમ પરીક્ષાની અંદર છે, અને આપણે એની વાત કરી કે ભાઈ અહીંયા જે જનરલ સ્ટડીનું પેપર છે બરાબર, તો જનરલ સ્ટડીનું જે પહેલું પેપર છે એના જે 7-1 ટોપિક આપેલા છે કે ભાઈ કરંટ અફેર્સ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બરાબર, એક એના બનાવો, બીજું એક અંદર જે ટોપિક છે હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ નેશનલ મૂવમેન્ટ, બીજું જિયોગ્રાફિકલ, સોશિયલ, એની સાથે ફિઝિકલ, એ જે ઓલ વર્લ્ડ લેવલની જિયોગ્રાફી છે એના પણ પ્રશ્ન એની અંદર આવતા હોય, બીજું જે અંદર આપ્યું છે ઇન્ડિયન પોલિસી એન્ડ ગવર્નન્સ, અને એની સાથે જનરલ ઇસ્યુ ઓન એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના ઘણા બધા પ્રશ્ન આવતા હોય, અને જે જનરલ સાયન્સ બરાબર એના પ્રશ્ન આવતા હોય, એટલે કે આ 7 ટોપિકની અંદર સંપૂર્ણ તૈયારી કરી હોય તો એના પ્રશ્ન એ પ્રકારના હોય કે જે એક પ્રશ્ન પૂછો એની સાથેના જે પેલા 4 ઓબ્જેક્ટિવ આપેલા હોય એની અંદર વિચાર માગી લેતો હોય. અહીંયા આપણે જોઈએ તો 2 કલાક જેવો જે સમયગાળો અહીંયા છે એની અંદર આખું આ પેપર જે છે એ કવર કરવાનું થતું હોય, એટલે આખા વર્ષની સંપૂર્ણ તૈયારી ના હોય તો અહીંયા મેરિટ બનતું નથી. બિલકુલ બિલકુલ. અને વાત કરીએ કે પેપર 1 અને પેપર 2ની, તો પેપર 1માં કયા પ્રકારનો અભ્યાસક્રમ હોય છે? પેપર 1 જે છે એ પેપર 1ની અંદર આપણે વાત કરીએ તો એની અંદર જે અભ્યાસક્રમ આપેલો એ જનરલ સ્ટડીનો છે, એટલે કે એમાં જે એનસીઆરટીની બુક હોય એ એનસીઆરટીને બુક આધારિત આખો અભ્યાસક્રમ આપેલો હોય, એટલે એ જે 5મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીનો કોઈ પણ વ્યક્તિ જે સીબીએસઈમાં કોઈ વિદ્યાર્થી ભણેલો હોય અને એ આ પરીક્ષા લે તો એને સહેલી પડે. એનસીઆરટીની જે બુકો છે ઓલ ઇન્ડિયા લેવલની એ રેગ્યુલર એનું વાંચન કરતા રહીએ અને 1 વર્ષ જેવું રેગ્યુલર 2 કલાકથી લઈ અને 5 કલાક સુધીનું વાંચન હોય અને યોગ્ય મુદ્દા વાઇઝ એને તૈયાર કરવામાં આવે તો અહીંયા જનરલ સ્ટડીનું પેપર છે એકદમ સહેલું પડે અને 200 માર્ક્સની અંદરથી આપણે 180 કે 170ની ઉપર માર્ક્સ લાવી શકીએ. બિલકુલ. પ્રબલભાઈ, હવે પેપર 2ની વાત કરીએ, જે રીતે પેપર 1ની વાત કરીએ તો પેપર 2ના અભ્યાસક્રમમાં કઈ રીતનું આખું માળખું હોય છે? જે પેપર 2 છે બરાબર, એ પેપર 2નો જે અભ્યાસક્રમ આખો આપેલો છે એ પેપર 2ના અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો ખાસ કરી અને એક ઇંગ્લિશ બરાબર, એમાં ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરની અંદર કોમ્પ્રિહેન્શન આવતા હોય, એક એની અંદર મુખ્ય વસ્તુ છે. બીજી વસ્તુ જે છે એ મેથ્સ અને રિઝનિંગ એના પ્રશ્ન આવતા હોય, અને ત્રીજું ડિસિઝન મેકિંગ પાવર તમારો કેવા પ્રકારનો છે એના પ્રશ્ન આવતા હોય, અને ધોરણ 10 સુધીના લેવલનું ત્યાં જોઈએ તો ચાર્ટ, ગ્રાફ આ પ્રકારના બધા પ્રશ્ન આવતા હોય, એટલે કે ત્યાં જે પેપર 2 છે એની અંદર ક્વોલિફાઈંગ કરવાનું, એટલે કે અહીંયા તમે જુઓ તો ત્યાં 33-33 એટલે કે 66 માર્ક્સની ઉપર લાવો તો એ વ્યક્તિ ત્યાં ક્વોલિફાય, મતલબ કે પાસ થઈ એવું કહેવાય. જ્યારે જનરલ સ્ટડીમાં વધારે તૈયારી કરી હોય તેને મુખ્ય પરીક્ષા આપવા માટે એ વ્યક્તિ એલિજિબલ થઈ શકે. બિલકુલ.
પ્રફુલભાઈ, આપણા જે પણ દર્શકો જોઈ રહ્યા છે તેમને એક પ્રશ્ન થતો હશે કે જે સૌથી પહેલી જે પરીક્ષા આવે છે પ્રિલિમ પરીક્ષા, એ પ્રિલિમ પરીક્ષામાં પાસ કેવી રીતે થવાય? અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષામાં પાસ થવું હોય તો યુપીએસસીની પ્રિલિમ પાસ કરવી કેવી રીતે? ધારો કે કોઈ પણ વ્યક્તિ યુપીએસસીની પ્રિલિમ પાસ કરે તો એક ન્યૂઝ બની જાય આપણે ત્યાં, એ પ્રકારની વસ્તુ છે. એટલે યુપીએસસીની પ્રિલિમ પાસ કરવા માટે અત્યારે આપણે વાત કરીએ તો એની પરીક્ષા 7 ઓગસ્ટ 2016 દિવસે લેવાશે. એટલે અત્યારે મે મહિનોથી ગણીએ તો અહીંયા 3 થી 4 મહિના જેવી તૈયારી અને સંપૂર્ણ સમયગાળો મળી રહેશે. એટલે કે રેગ્યુલર રોજ 10 કલાકનું વાંચન કરીને સૌથી પહેલા પ્રિલિમ માટેનો જે અભ્યાસક્રમ જનરલ સ્ટડીનો આપણે કીધો એ સૌથી વધારેમાં તૈયાર કરે, કેમ કે જે પેપર 2 છે એ મેથ્સ ઇંગ્લિશની અંદર એને ક્વોલિફાઈંગ કરો, એટલે 66 માર્ક 200માંથી લાવવાના રહે, 66ની ઉપર લઈ જાય તો એ પાસ થાય. એટલે જે જનરલ સ્ટડી છે એમાં સૌથી વધારે મહેનત કરે તો વ્યક્તિ પ્રિલિમમાં પાસ થાય. તો ત્યાં તો શું હોય કે મેન્સ પરીક્ષાની અંદર ધારો કે આપણે વાત કરીએ કે 1,089 જેટલી જે જગ્યાઓ આવેલી છે તો એના ત્યાં 15 ગણા કે 17 ગણા પાસ કરતા હોય, તો ત્યાં બહુ વધારે એટલા બધા નહીં કે 15,000 કે 17,000 હોય, કોમ્પિટિશન ત્યાં ઘટી જાય. ઓરિજિનલ જે કોમ્પિટિશન છે એ પ્રિલિમ પરીક્ષાની અંદર જ છે. જો પ્રિલિમ પરીક્ષાનો જે પહેલો પડાવ છે એ જો પાસ કરી જાય તો આઈએએસ બનવાનું સ્વપ્ન સાકાર થાય. તો મિત્રો, જે રીતે આપણે પ્રિલિમ પરીક્ષાની વાત કરી, રીતે મેઇન પરીક્ષામાં કેટલા પેપર્સ હોય છે તેની આપણે આગળ વાત કરીશું. પણ મહત્વની વાત આપણે એ પણ જણાવી દઉં કે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી અને તેની ક્યાંથી માહિતી મેળવવી તે આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને તેનો નંબર આપ કોલ કરીને ત્યાંથી માહિતી પણ મેળવી શકો છો. તો હાલમાં સમય થયો છે એક બ્રેકનો. पतंजलि पेश करता है नीम, एलोवेरा, हल्दी, चंदन, गुलाब इत्यादि जड़ी बूटियों से निर्मित बाथ सोप. इससे मिलती है आपकी त्वचा को कुदरती कोमलता एवं सुंदरता. सो आपकी मास अपील का राज टफ एंड स्टाइलिश पैरागॉन ऑफिस चप्पल, टफ एंड स्टाइलिश. शो छे मारी सुंदरता न मात्र आ के आ ए छे मारी कोमलता મારો કોન્ફિડન્સ અને મારો પરફ્યુમ. લક્સમાં છે ફ્લોરલ ફ્યુઝન ઓઇલ પરફ્યુમ જે મહેકે અસલી ફૂલોની સુગંધથી બમણો વધારે. મારી સુંદરતાનું રહસ્ય લક્સ પરફ્યુમ. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है. विल मारो पाउडर आना थी सारो छे. तारो विल शू आवा आवा फीण आपसे जो आने कहवाय सफाई ऊंडे सुधी सफाई. मैं अपनी बाल्दियो बदली नाखी थी भाभी. हूं पण बदली नाखू छु मारो पाउडर. हूं तो भईला गामडा नो मानस. અમારા બાપ દાદા માનતા કે ખાતર પાણી વીજળી મળી જાય એટલે આપણે શું. અમને નવી પેઢીને જોઈએ છે સ્વચ્છ ગામડા, પાકા રસ્તા અને પાકી છતવાળા ગામડા. અમારી પાસે પળવારની પણ નવરાશ ન હોય એવા વ્યસ્ત ગામડા, કમ્પ્યુટર વાળા ને વાઈફાઈ વાળા ગામડા. અમને જોઈએ છે સ્માર્ટ ગામડા. આ તો નાની આંખે મોટા સપના કહેવાય, પણ એને પૂરા કરવાની જવાબદારી લીધી છે આનંદી બેને. આખરે આનંદી બેન પણ આજ ગામડાનું માણસ છે ને. અહીંયા ગામડાઓ પણ સ્માર્ટ બનવાની તૈયારીમાં છે. આ ગતિશીલ ગુજરાત છે. મમ્મા, સૂરજને મેજિક થી આમ ગાયબ કરીએ. આકાશના ટુકડાથી નાઈ નાઈ કરીએ. સમરમાં લાગીએ આપણે ફ્રેશ ફ્રેશ. મારી મમ્મી લાગે જાણે પ્રિન્સેસ. પેઝમાં છે મિન્ટ એક્સ્ટ્રેક્ટ અને ગ્લિસરીન જે બનાવે ત્વચાને સોફ્ટ અને ફ્રેશ. સમજમાં પણ ડિઝની ફ્રોઝન નાઉ ઓન ડીવીડી. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છુટ્ટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ. હવે મેળવો સુંદર છુટ્ટા વાળ ફક્ત 1 રૂપિયામાં. ક્લિનિક પ્લસ ના સાશેના દરેક વપરાશ થી વાળ બને વધુ મજબૂત, જેથી તમે રાખી શકો વાળને છુટ્ટા હંમેશા. હવે દરેક ક્લિનિક પ્લસ સાશે સાથે મેળવો 20% એક્સ્ટ્રા. વધુ મજબૂતી, વધુ ક્લિનિક પ્લસ. આપણા દેશને ખૂબસૂરત બનાવવા શું જોઈએ? બસ એક વિચાર અને સો બ્યુટીફુલ આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદન ના ગુણ સમા
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે માહિતી મેળવી રહ્યા છીએ કે યુપીએસસી ની પરીક્ષા કેવી રીતે આપવી અને તેના જે અલગ અલગ તબક્કા છે તેના વિશેની માહિતી મેળવી રહ્યા છે અને અમારી સાથે જોડાયેલા છે પ્રફુલ ગઢવી. પ્રફુલભાઈ, જે રીતે આપણે આગળ વાત કરી પ્રિલિમ પરીક્ષાની વાત કરી તો મેઇન જે એક્ઝામ છે એમાં કેટલા પેપર હોય છે? જે મુખ્ય પરીક્ષા છે એની આપણે અહીંયા વાત કરીએ તો મેન્સ એક્ઝામની અંદર 7 જેટલા પેપર આવતા હોય, એમાં સૌથી પહેલા જે ઇંગ્લિશ એસે છે બરાબર એની અંદર અને ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્કનું અંદર પેપર આપેલું હોય અને જે ઇંગ્લિશની અંદર જે આપણે એસે લખવાના હોય એ 200 માર્કનું પેપર આપેલું હોય. એ સિવાયના 4 પેપર જે છે એ અહીંયા જનરલ સ્ટડીના હોય એટલે કે જનરલ સ્ટડીના જે પેપર બીજું છે એ સામાન્ય અભ્યાસમાં ભારતીય હેરિટેજ, સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ અને વિશ્વ સમાજ એ પ્રકારના પ્રશ્ન આવતા હોય, એમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય એટલે કે 250 માર્કનું એક પેપર, એવા જનરલ સ્ટડીના કુલ 4 પેપર હોય. અહીંયા જોઈએ તો ત્યાં 20 શબ્દ, 50 શબ્દ, 200 શબ્દ, 300 શબ્દ, 500 શબ્દ એ પ્રકારે શબ્દવાઇઝ આખું આપેલું હોય કે ભાઈ આ પ્રશ્ન છે તો એને આટલા 20 શબ્દની અંદર તમે ડિસ્ક્રિપ્ટ કરો એટલે કે તમે એના વિશેની આટલા શબ્દોમાં માહિતી આપો. ધારો કે આપણે એક સામાન્ય વાત કરીએ કે ભાઈ ગાંધી બાપુ વિશે કોઈ પ્રશ્ન હોય તો એને 20 શબ્દોમાં પણ લખી શકાય, 50 શબ્દોમાં લખી શકાય, 200 શબ્દોમાં લખી શકાય, 600 શબ્દોમાં લખવો હોય તોય લખાય, એમના પર બુક લખવી હોય તોય લખાય. અહીંયા જે પ્રકારનો પ્રશ્ન માંગ્યો હોય એ પ્રકારે આપણે જવાબ આપવાનો હોય. બીજી વાત કરીએ કે ભાઈ 1-27 સબ્જેક્ટ આપેલા છે એ 1-27 સબ્જેક્ટમાંથી જે પેપર નંબર 6 અને પેપર નંબર 7 તો એ ધારો કે ગુજરાતના વિદ્યાર્થીઓ હોય તો ગુજરાતી સાહિત્ય મોટા ભાગે રાખતા હોય અને આ જે પરીક્ષા છે એ યુપીએસસીની મેન્સ પરીક્ષા જે છે એ ગુજરાતી ભાષાની અંદર આપી શકાતી હોય એટલે કે ઓલ ઇન્ડિયાની અંદર જેટલી પણ જે પ્રાદેશિક ભાષાઓ છે એની અંદર જે યુપીએસસી નક્કી કરેલી છે એની અંદર પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકાય. એવું નહીં કે ઇંગ્લિશ અને હિન્દીમાં જ યુપીએસસી તમે આપો તો પાસ થવાય. એટલે અહીંયા જે આ 7 પેપર આપેલા છે એ 7-7 પેપર જો તમારે ગુજરાતી ભાષાની અંદર આપવા હોય અને ગુજરાતી ભાષાની અંદર જ તમારે એની અંદર તૈયારી કરીને પાસ થવું હોય તો જ્યારે તમે પ્રિલિમ પરીક્ષાનું ફોર્મ ભરો ત્યારે ફોર્મ ભરતી વખતે તમારે એમાં ઇન્ટરવ્યૂ અને મુખ્ય પરીક્ષાની ભાષા જે છે એ સિલેક્ટ કરવાની આવતી હોય તો ત્યાં તમારી ગુજરાતી ભાષા એવું સિલેક્ટ કરી દેવાનું. એ સિલેક્ટ કરી દેવાથી આપણી જે માતૃભાષા છે અહીંયા પ્રાદેશિક ગુજરાતી ભાષા એની અંદર સંપૂર્ણ પરીક્ષા આપી શકાશે. બિલકુલ બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે આખી વાત કરી તો યુપીએસસીની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ ઉત્સુક છે તેમને આપ શું મેસેજ આપશો? યુપીએસસીની પરીક્ષા આપવા માટેના જે વિદ્યાર્થીઓ ઉત્સુક છે એ લોકો તો રેગ્યુલરલી 1 વર્ષ કે 2 વર્ષ પહેલાથી જ તૈયારી કરતા હોય. ધારો કે અમારી એકેડેમી જે છે તો અમારે ત્યાં 3 વર્ષ લેખીને એડમિશન થતું હોય તો એ FIથી જ એને એડમિશન લીધું હોય એટલે આ જે વિદ્યાર્થી છે એને સૌથી પહેલાં તો જે આ 4 મહિનાનો સમયગાળો છે કે ભાઈ 5મા મહિનામાં અત્યારે જાહેરાત 27 મેના દિવસે એની લાસ્ટ ડેટ છે અને ઓગસ્ટની 7 તારીખે એની પરીક્ષા લેવાશે તો એને જે તૈયારી છે અત્યારે આ જે 3 મહિના છે એમાં સંપૂર્ણ તૈયારી એને જે છે એ પ્રિલિમ પરીક્ષા અને GS પેપર 1 જે પ્રિલિમનું અને GS પેપર 2 જે ઇંગ્લિશ અને ગણિતની આપણે વાત કરી એની તૈયારી કરવી જોઈએ. કેમકે એમાં જો કદાચ 1-2 માર્કે રહી ગયા તો ઘણી વખત એને અફસોસ થતો હોય. કેમકે જે વ્યક્તિ પ્રિલિમ પરીક્ષાની યુપીએસસીની તૈયારી કરતો હોય એની સાથે જ મેન્સની તૈયારી થતી હોય. અમે ધારો કે તૈયારી કરાવીએ તો સવારના સમયે પ્રિલિમની ચાલતી હોય તો સાંજના સમયે મેન્સની એની સાથે જ તૈયારી ચાલતી હોય. કેમકે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યા પછી 3-4 મહિનાથી વધારે સમયગાળો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે મળતો નથી એટલે એ લોકોએ અત્યારે સૌથી પહેલા પ્રિલિમ પરીક્ષાની વધારે તૈયારી કરવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, આપણે આશા રાખીએ કે આપણે જે રીતે આખી બધી વાત કરી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમને ઘણી બધી માહિતી મળી હશે, ઘણી બધી માહિતી છૂટી પણ જાય જેના માટે આપણે નંબર પણ આપેલો છે ટીવી સ્ક્રીન પર જેનાથી એ કોલ કરીને પણ માહિતી મેળવી શકે છે. તો આપે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, જેના કારણે અમારા દર્શક મિત્રોને ખૂબ સારી એવી માહિતી મળી. તો આપનો ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામમાં આવવા માટે. થેન્ક યુ. તો મિત્રો, જે રીતે આ પ્રોગ્રામમાં આપે માહિતી મેળવી યુપીએસસી વિશેની, આગળ પણ આવતા અઠવાડિયે આ પ્રકારના પ્રોગ્રામમાં આપ માહિતી મેળવશો. તો હાલમાં વિશેષ પ્રોગ્રામમાં અત્યારે બસ આટલું જ અને આપ જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી. You said to some magazine guy, never knew at the time of signing that there will be so. Yeah, so kissing there will be so many. I didn't know there would be so many, exactly. Yeah, next time I put in my contract to charge per kiss. You have any regret for that? No, and I've learned the truth about him now. No regret. It's part of the job and it's to show the passion between the two characters. Hyderabad, when shooting was done, Usmania University, mein kuch विद्यार्थी परिषद के लोगों ने प्रोटेस्ट किया या कुछ किया, क्या कारण थे? आई थिंक वहाँ पे कुछ परमिशंस का कुछ मिसकम्युनिकेशन हुआ था तो उसमें कुछ प्रॉब्लम हो गई थी और फिर हम वहाँ शूट नहीं कर पाए. अजहर फिल्म ना स्टार कास्ट साथे जुओ जगदीश चंद्र शो.